ગર્ભાશયને મૂળ સ્થિતિમાં પાછું લાવવા માટે ગંઠોડાની રાબ આપવામાં આવતી હતી અને આપણા ઋષિ મુનિઓએ એ જમાનામાં આ રિસર્ચ કરેલું છે અને અત્યારે પણ મોડર્ન સાયન્સે રિસર્ચ કર્યું છે કે વાયુને પણ દૂર કરે છે, પેટને ઉતારવા માટે પેટમાં જે વાયુના ભરાઈ જાય, જેમ કે આપણે વાત કરી કે સુતિકા સ્ત્રીને ગંઠોડાની રાબ આપવામાં આવે છે તો બ્રેસ્ટ ફીડિંગ પણ વધારે છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી પણ વધારે છે, ગર્ભાશયમાં વાયુ ઉત્પન્ન નથી થતો. એ જમાનામાં તો 4-5 ડિલિવરી થતી હતી, છતાં પણ બહેનોના પેટ સ્લિમ પાતળા રહેતા હતા. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદ, અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં અને આપ નિહાળી રહ્યા છો મારા જીટીબીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2. દર્શક મિત્રો, આપના પ્રશ્નો સમસ્યા અમને લગાતાર મળી રહ્યા છે અને ક્યારેક ક્યારેક કાર્યક્રમમાં જે આપના તરફથી આયુર્વેદમાં જે ઘરના રસોડાના પદાર્થો દ્રવ્યોની બાબત હોય, વનસ્પતિ જડીબુટ્ટીની બાબત હોય, એને લઈને જે આપના ટોપિક હોય છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે અને એ જાણકારી આપની જે ઉત્સુકતા છે એ અમને પણ બહુ પસંદ આવતી હોય છે. ત્યારે અમે આપના સવાલો જે મળે છે એની પર અમે ટોપિક પસંદ કરતા હોય ત્યારે એની માટે આજે ફરીથી એકવાર સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતાને. આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રથમે આજે જે દર્શક મિત્રોનો ટોપિક છે એ ખૂબ જ સરસ બાબત છે કે દર્શક મિત્રો, રસોડામાં જે પદાર્થો દ્રવ્યો રસોઈના આપણે જે ઉપયોગ કરીએ છીએ એમાંથી એક આજે ફરમાઈશ છે. ત્યારે હું આપને જણાવી દઉં કે આ રસોડાના પદાર્થો એ ખૂબ જ આયુર્વેદમાં આશીર્વાદરૂપી છે અને એક ખૂબ જ એનો ઉપયોગ જો સારી રીતે કરવામાં આવે, સમજી લઈએ, તો એ ચોક્કસપણે બહુ સારી ઔષધિ બને છે. સાચું કહું તો ઘરના સભ્યોને જ્યારે નાની મોટી તકલીફ થાય છે ત્યારે આ રસોડાના જે દ્રવ્યો હોય છે એ થોડા વધારી દઈએ, ક્યાંક ઓછા કરી દઈએ, તો એ ખરેખર ઔષધિ બની જતી હોય છે. અને રસોડાના દ્રવ્યો અને રસોડું એ એક હળતું પડતું ઔષધાલય છે એમ કહી શકાય. જ્યારે અને ખાસ કરીને આપના જે ઘરગથ્થુ ઉપચાર હોય છે એમાં ખૂબ સરસ હોય છે. ત્યારે દર્શક મિત્રો, વનસ્પતિ જડીબુટ્ટીઓની જો બાબતની વાત કરીએ અથવા તો રસોડાના જે આ ખાદ્ય દ્રવ્યોની વાત કરીએ તો એને એક એક દ્રવ્યોની જે અમારા કાર્યક્રમમાં જે પ્રાર્થનાબેન દ્વારા સમજણ આપવામાં આવે છે એના ઉપયોગની વાત કરવામાં આવે છે, કયા કયા રોગોમાં એનો ઉપયોગ છે એ જો તમે સમજી લો અને સમજમાં આવી જાય તો એ ચોક્કસપણે ખૂબ જ ગુણકારી બાબત બની શકે. તો દર્શક મિત્રો, આજે એવા જ એક ટોપિક સાથે આપણે વાત કરીશું કે જે ગંઠોડા, એને પીપલી, લીંડી પેપર ઘણા બધા નામ કહેતા હોય છે. ત્યારે પ્રથમ જાણી લઈએ કે આ આની તાસીર શું છે, એનો પરિચય શું છે, એના પ્રકાર કેટલા છે અને એ એના ગુણધર્મો શું છે એની વાત કરીએ. ગંઠોડા ગૃહિણીઓનું માનીતું હાથવગું ઘરગથ્થું ઔષધિ દ્રવ્ય એટલે કે ગંઠોડા. આ જે વનસ્પતિ છે ગંઠોડા, એક મૂળ છે અને જે વેલા થાય છે પીપલી કહેવાય કે પીપર પણ કહેવાય છે, એ પીપર નામના જે વેલા થાય છે બહુ વર્ષાયુ વેલા પથરાયેલા હોય છે અને દક્ષિણ ગુજરાતમાં, સુરતમાં, નવસારીમાં અને તિથલમાં તો હું જ્યારે ફરવા ગઈ અશોકભાઈ તો મેં આના વેલા જોયેલા છે. પીપરના વેલા થાય, પીપર કહેવાય છે, એના વેલા થતા હોય છે અને એના વેલામાં જે ફળ થાય ને એને લીંડી પીપર કહેવાય, ઘણા પીપર પણ કહે, લીંડી પીપર અને પીપર એ વનસ્પતિનું જે ફળ છે એ પીપર કહેવાય. એના જે મૂળિયા છે એ ગાંઠાદાર હોય છે અને ગાંઠા હોવાના કારણે જે પીપરના જે મૂળિયા છે એના ટુકડા કરીને વાપરવામાં આવે છે અને એને આપણે ગંઠોડા કહીએ છીએ. ગાંઠાદાર મૂળિયા એટલે ગંઠોડા. અને આયુર્વેદમાં તો ઘણા બધા મોટાભાગના બધા સંહિતા ગ્રંથોમાં પીપર, લીંડી પીપર, લીંડી પીપર એટલે કે જે ઉંદરની લીંડી હોય છે ને એના જેવો આકાર હોય છે પીપર નામનું જે વનસ્પતિ દ્રવ્ય છે, ફળ છે વનસ્પતિનું, એને લીંડી પીપર પણ કહેવાય છે. ગુજરાતીમાં લીંડી પીપર કહેવાય, સંસ્કૃતમાં પીપર કહેવાય. અને એક ખાસ વાત જણાવી દઉં
કે હમણાં જે કોરોનાની મહામારી છે એમાં ગુજરાત ગવર્મેન્ટે જે ત્રિકટુ નામનું ચૂર્ણ આયુર્વેદમાં ઘણા વર્ષોથી આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે સૂંઠ મરી અને પીપર આ ત્રણેય દ્રવ્ય છે ને એ ત્રિકટુ ત્રણ વસ્તુ આયુર્વેદમાં કટુ શબ્દ એટલે તીખાસ ઉપર છે કટુ એટલે કડવું નથી કટુ એટલે કે તીખાસ ત્રણ તીખી વસ્તુ જે ભેગી થાય છે ને સૂંઠ મરી અને પીપર આપણે જે વાત કરીએ છીએ ને પીપર એ જ એ ત્રણ ભેગું થાય છે અને ત્રિકટુ બને છે હા ગુજરાત ગવર્મેન્ટે પણ આયુષ મંત્રાલયે બહાર પાડ્યું છે કે રોજ સવારે 1-2 ગ્રામ આપણી તાસીર પ્રમાણે ત્રિકટુ લેવામાં આવે તો કોરોના સામે પ્રોટેક્શન મળે છે અને ત્રિકટુમાંનું એક મહત્વનું ઔષધિ દ્રવ્ય એ પીપર છે કે જેના વેલા થતા હોય છે એ પીપર અને એના જે મૂળિયા છે એ જ ગંઠોડા મોટાભાગના ઘરોમાં તો ગંઠોડા હોય જ છે અને વર્ષો પહેલાં હજારો વર્ષો પહેલાં આપણા ઘરોમાં હતા અત્યારે પણ થાય છે આપણા ઋષિમુનિઓએ આપણા દરેક ઘરમાં આહાર દ્રવ્યમાં એવી પરંપરા પાડી છે કે આપણને વાયુ અને કફના રોગો ના થાય એટલા માટે રિવાજ જ પાડ્યો છે કે આપણે જે ચાનો મસાલો હોય એમાં ગંઠોડા ઉમેરવામાં આવે છે અને એક સરસ મજાની વાત કરું તો ડિલિવરી પછી મોટાભાગની બહેનોને ખબર જ હશે કે ડિલિવરી પછી ગંઠોડાની રાબ પીવડાવવામાં આવે છે ગંઠોડાની રાબ પીવડાવવાથી જે સુતિકા સ્ત્રી છે કે ડિલિવરી પછીનું પેટ વધતું નથી અશોકભાઈ એક જમાનો હતો કે ડિલિવરી આવવાની હોય ને તો ઘરમાં દાદી માં કે માં સાસુ કોઈ પણ ફૂવા જે બી ઘરમાં વડીલ વર્ગ હોય એ આવી બધી તૈયારી કરી રાખતા હતા કે ગંઠોડાનું રાબ આપવામાં આવે ગંઠોડાનું પાણી પીવડાવવામાં આવે તો જેટલા ભાગમાં 9 મહિનાથી બાળક મોટું થયું હોય પેટ મોટું થયું હોય ગર્ભાશય મોટું થઈ ગયું હોય ગર્ભાશયમાંથી જ્યારે બાળકની ડિલિવરી થઈ જાય તો પેટને મૂળ સ્થિતિમાં ગર્ભાશયને મૂળ સ્થિતિમાં પાછું લાવવા માટે ગંઠોડાની રાબ આપવામાં આવતી હતી અને આપણા ઋષિ મુનિઓએ એ જમાનામાં આ રિસર્ચ કરેલું છે અને અત્યારે પણ મોડર્ન સાયન્સે રિસર્ચ કર્યું છે કે વાયુને પણ દૂર કરે છે પેટને ઉતારવા માટે પેટમાં જે વાયુના ભરાઈ જાય જેમ કે આપણે વાત કરી કે સુતિકા સ્ત્રીને ગંઠોડાની રાબ આપવામાં આવે છે તો બ્રેસ્ટ ફીડિંગ પણ વધારે છે ક્વોલિટી અને ક્વોન્ટિટી પણ વધારે છે ગર્ભાશયમાં વાયુ ઉત્પન્ન નથી થતો એ જમાનામાં તો 4-5 ડિલિવરી થતી હતી છતાં પણ બહેનોના પેટ સ્લિમ પાતળા રહેતા હતા અત્યારે તો 1-2 ડિલિવરીમાં પણ બહેનોનું વજન પણ વધી જાય છે પેટ પણ ફૂલી જતું હોય છે પેટને ફૂલાવવું ના હોય ગુણધર્મની દ્રષ્ટિએ વાત કરીએ તો ગંઠોડાના ઘણા બધા ગુણધર્મ છે પણ મેઇન જે ગુણધર્મ છે વાયુ અને કફના બધા રોગોમાં ગંઠોડા આપી શકાય છે એવું કહ્યું છે કે પીપલી દીપની પાચની વૃક્ષા આનાહ પ્રસમનાનામ આના હોય એટલે કે આફરો ચડી ગયેલો હોય પેટ ફૂલી ગયેલું હોય એનું પ્રશમન કરે છે આયુર્વેદમાં ખાલી 2 જ લીટી કીધી હોય ને એમાં આખો નાખો એપિસોડ થઈ જાય એટલે ઘણા બધા ઋષિ મુનિઓએ આના વિશે વર્ણન કરેલું છે અને આયુર્વેદ શાસ્ત્રમાં તો ભારોભાર પ્રશંસા ગંઠોડાની કરી છે અને ઘરગથ્થુ ઉપચારમાં દર્શકો પણ વાપરતા જ હોય છે બિલકુલ પ્રથમે તમે જે રાબની વાત કરી ત્યારે જે તમે જે ડિલિવરી પછીની જે લેડીઝ હોય જેની માટે તમે વાત કરી પરંતુ જ્યારે તાવ ખાંસી જ્યારે વધારે થઈ જાય છે શિયાળામાં ત્યારે ગંઠોડા અને સૂંઠનો પણ ઉપયોગ કરીને એને અપાતી હોય છે તો એના ઉપયોગની પણ વાત કરીશું મોરેવર કે જે પ્રકારમાં જે વાત કરી છે કે એક લીલી આ જે પીપર અને સૂકી નરમ ને ગરમ હોય છે અને એ તમે જેમ વાત કરી કે વાત અને પિત્તના રોગોમાં હોય છે પરંતુ જે લોકોને પીત પ્રકૃતિ હોય છે એ લોકોને આપણે જે સૂકી જે આ પીપર જે ઉપયોગ છે ગંઠોડાનો એનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આપણે ઔષધિ તરીકે બીજા કયા રોગોમાં ઉપયોગ કરીએ છીએ ઔષધિ તરીકે ઘણા બધા રોગોમાં વપરાય છે જેમ કે આચાર્યએ કહ્યું છે કે દીપની પાચની વૃક્ષ્યા
દીપનીય છે, એટલે કે આપણો અગ્નિ પ્રદીપ્ત કરે છે, શરીરના જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. ગંઠોડા અને પીપર પણ ઓલમોસ્ટ ગુણધર્મ સરખા જ છે, છતાં પણ પીપલી જે છે એ ત્રિદોષજીત છે, ત્રણેય દોષોને મટાડે છે, અને ગંઠોડા છે એ વાયુને કફને મટાડે છે. પણ યુક્તિપૂર્વક એટલે કે વિધિપૂર્વક કાપવામાં આવે તો એસિડિટીને પણ મટાડે છે. આપણે ઘણા બધા ઘરગથ્થુ ઉપચાર હું આજે આપવાની છું દર્શક મિત્રો. નોટ પેન લઈને તૈયાર જ રહેજો કે આજનો ટોપિક કેવો છે, કે ઘરેલુ ઉપચારમાં ઘણા બધા રોગોમાં ગંઠોડા વપરાય છે. જે લોકોને ભૂખ ના લાગતી હોય, દીપનીય અગ્નિ પ્રદીપ્ત કરવા માટે, હમણાં તો લોકડાઉનમાં ઘણા બધા પેશન્ટની આવી ફરિયાદ છે કે બેન ભૂખ જ નથી લાગતી, અથવા ખાધેલું પચતું પણ નથી, પરાણે પરાણે ખાધું હોય તો ગોળો થઈ જાય, આફરો થઈ જાય, ગેસ થઈ જતા હોય છે. આ બધા રોગોમાં એક સરસ મજાનો ઘરગથ્થુ ઉપચાર બતાવું તો ગંઠોડાનો જે ગુણધર્મ છે દીપનીય છે, અગ્નિને પ્રદીપ્ત કરે છે. પાચનીય ખોરાકને પચાવવાનું કામ પણ ગંઠોડા કરે છે. અને આનાહ પ્રસમનાનામ, આનાહ એટલે કે આફરો, વધારે જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ ગઈ એટલે ખાઈ લીધું, વધારે ખવાઈ ગયું એટલે પછી એનું પાચન પણ કર્યું, અને પાછું જો ગેસ પણ ના થાય એના માટે આનાહ આફરાને પણ ગંઠોડા મટાડે છે. જે લોકોને આવી તકલીફ હોય એ લોકોએ રોજ સવારે દૂધની અંદર 1/2 ચમચી જેટલા ગંઠોડા નાખીને જો લેવામાં આવે. જે લોકો એસિડિટી રહેતી હોય, પિત્ત હોય, એ લોકો ખડી સાકર સાથે લઈ શકે છે, મધની સાથે પણ પિત્તવાળા લઈ શકે છે. પણ વાયુના રોગવાળાએ અને જે લોકોને કફનો પ્રોબ્લેમ હોય એ લોકોએ દૂધ સાથે ગંઠોડા જો લેવામાં રોજ સવારે આવે તો કકડીને ભૂખ લાગે છે, ખાધેલું પાચન પણ થઈ જાય છે, અને ગેસની પણ તકલીફ નથી થતી. એક કોઈ દર્શક મિત્રોનો સવાલ પણ લખાયેલો છે ક્લિનિકમાં કે બેન ઓડકાર બહુ આવે છે, 90 કિલોનું વજન પણ છે, સવારે ભૂખ્યા પેટે પણ ઓડકાર આવે છે, અને એની ઉર્ધ્વવાત કહેવાય. ઉર્ધ્વવાતનું સારામાં સારું 1 ઓફ ધી બેસ્ટ મેડિસિન એ ગંઠોડા છે. સાથે સાથે હું જવાબ પણ દર્શક મિત્રને આપી દઉં છું કે જે લોકોને આવી તકલીફ હોય કે વારંવાર ઓડકાર આવ્યા કરતા હોય, ઓહિયા ઓહિયા થતું હોય, ઘણા એ પેશન્ટ એવા મારે છે કે ભૂખ્યા પેટે ઓહિયા ઓહિયા કરતા હોય, ઘણા લોકોને જમ્યા પછી ઓહિયા ઓહિયા થતું હોય, ક્યારેક કોકને આખો દિવસ ઓડકાર ચાલુ રહેતા હોય, ઉર્ધ્વવાત જેને રહેતો હોય એ લોકોએ ગંઠોડા ચૂર્ણ અને મધની સાથે 1/2 ચમચી ગંઠોડા ચૂર્ણ, 1/2 ચમચી મધ સાથે કાલવીને જો સવારે અને સાંજે જો એ ચાટવામાં ચાટણ તરીકે વાપરવામાં આવે ને તો ઉર્ધ્વવાયુને દૂર કરે છે. પ્રેક્ટિકલી દાખલો આપું તો મારે એક બહેન હતા, એને ખૂબ જ ઉપર વાયુ થઈ જતો હતો, રોજ ઓડકાર આવ્યા કરે, એ તો આમ કંઈક દબાવે ને તો પણ એમને ઓયા ઓયા થતું હતું. મેં આવા 7-8 પેશન્ટ જોયા છે કે આમ હાથ દબાવો ને તોય મોઢેથી ઓડકાર નીકળે, માથામાં દબાવો તોય ઓડકાર નીકળે. એ બેનને મેં સવારે દૂધની સાથે ગંઠોડા ચૂર્ણ લેવાનું કહ્યું, ફરી પાછું 4-1 વાગે મધની સાથે 1/2 ચમચી ગંઠોડા ચૂર્ણ આપ્યું, સાથે સાથે પ્રાયોસી પાચન ટેબ્લેટ જમ્યા પછી 2-2 ગોળી આપી, 3-1 મહિના કોર્સ કર્યો અને એમને ઉર્ધ્વવાયુનું શમન થઈ ગયું. એટલે ઉર્ધ્વવાયુના જેટલા જેટલા રોગો છે એ ગંઠોડા મટાડે છે. શ્વાસને અને કફને પણ ગંઠોડા મટાડે છે. પીપર જે એના લીંડી પીપર કહીએ છીએ એ ફળ પણ શ્વાસ, કફ, દમ, અસ્થમા આ બધા રોગોને મટાડે છે. એટલા માટે તો આપણે જે સૂંઠ, મરી, પીપર જે ત્રિકટું કહે છે ને એ ત્રિકટુંનો ઉકાળો જે સવારે લેવામાં આવે તો નિયમિત રીતે 3-1 મહિના લેવામાં આવે તો શરદી, ઉધરસ, દમ, શ્વાસ, જે લોકોને કાયમી શરદી હોય, સસણી હોય, ભરાદ હોય એ લોકો ત્રિકટું પણ લઈ શકે છે, ગંઠોડા પણ લઈ શકાય છે. જે લોકોને એસિડિટી હોય એ લોકોએ ગુલકંદની સાથે જો ગંઠોડા પાવડર લેવામાં આવે, જેઠીમધ સાથે પણ. પ્રેક્ટિકલી વાત કરું તો મારે ઘણા બધા પેશન્ટ અત્યારે એવા છે કે વાયુ પણ છે, પિત્ત પણ છે અને કફ પણ છે, ત્રણેય હોય. અત્યારે તો પાછું કોરોનાનો ડર લાગતો હોય એટલે પેશન્ટને સહેજ શરદી ઉધરસ થાય તો તરત જ એમ થાય કે બેન મને શરદી ઉધરસ થઈ ગઈ, ગંઠોડા આપીએ તો પાછું પિત્ત થઈ જતું હોય છે. એટલે માપીને આપતા હોય છે પેશન્ટની પ્રકૃતિ જોઈને. જે લોકોને આવી રીતે ત્રણેય દોષ હોય, ઘણા પેશન્ટ આવા હોય છે, તો આ લોકોને આંબળાના ચૂર્ણની સાથે, જેઠી મધની સાથે અને ગંઠોડા
ત્રણેનું સમાન ભાગે મિશ્રણ કરવામાં આવે ને તો વાતપિત કફનું બેલેન્સિંગ થઈ જાય છે. કેમ કે જે ઠીમજ છે ને એ પિત્તને પણ દૂર કરે છે, ગંઠોડા છે કફને દૂર કરે છે, આંબળા છે ત્રણેય દોષોનું બેલેન્સિંગ કરતું હોય છે. તો જ્યારે ત્રણેય દોષો કોપાયમાન હોય, પેશન્ટને આવી રીતે રોગ ઉર્ધ્વવાયુ હોય, શરદી ઉધરસ હોય, તો ગંઠોડા અમે યુક્તિપૂર્વક આપતા હોઈએ છીએ, પેશન્ટની પ્રકૃતિ જોઈતા હોય છે અને પછી પેશન્ટને કેવી રીતે કઈ દવા આપવી નક્કી કરતા હોઈએ છીએ. ઘણા બધા રોગોમાં ગંઠોડા હું આપું છું. એક સરસ મજાનો બીજો દાખલો આપું કે હેડકી માટે મેં એક વખત ઉદાહરણ આપ્યું હતું કે મારે એક પેશન્ટ હતું કે એને બહુ સિવિયર જોન્ડિસ થઈ ગયું હતું. હોસ્પિટલમાં એડમિટ કર્યું, હોસ્પિટલવાળાએ ના પાડી દીધી કે એમનો જોન્ડિસ કમળામાંથી કમળી થઈ ગઈ, હવે મળશે નહીં, જેટલું જીવે એટલું જીવશે. ઘરે લઈ આવ્યા પછી આયુર્વેદિક દવા ચાલુ કરી, એમને પ્રાર્થના ક્લિનિકમાં લાવ્યા, મેં સરસ સારામાં સારી લીવર ટોનિક આપી, કમળો અને કમળી બંને મટી ગયા. અને એ પછી પેશન્ટને હેડકી, જેને હિક્કા કહેવાય છે આયુર્વેદમાં, હેડકી ચાલુ થઈ. ઘણી બધી દવાઓ કરી, હેડકી મળતી નહોતી. છેલ્લે મારી પાસે લઈ આવ્યા ફરી પાછા કે બેન અમને હેડકી મળતી નથી. ત્યારે હેડકી માટે પેશન્ટ મયુરપીચ ભસ્મ લઈને જ આવ્યું હતું. આયુર્વેદમાં મયુરપીચ ભસ્મ હેડકી માટે આપી છે, સાથે સાથે મેં એમને ગંઠોડા પાવડર અને સાકર ત્રણેયનું સંમિશ્રણ, ખડી સાકર, ગંઠોડા અને મયુરપીચ ભસ્મ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આપ્યું. ત્રીજા જ ડોઝમાં પેશન્ટની હેડકી મટી ગઈ. અને ઘણા બધા એલોપેથી ડૉક્ટરોને પણ નવાઈ લાગી કે મેડમે કઈ દવા આપી, પેશન્ટને પૂછતા હતા કે કઈ દવા આપીને આટલા હેડકી મટી ગઈ. ખૂબ જ હેડકી, પેશન્ટ પાણી પણ ના પી શકે, કેમ કે એને ઉર્ધ્વવાયુ થઈ ગયું હતું. પેશન્ટની પ્રકૃતિ મને ખબર હતી, એક તો જોન્ડિસને કમળાના કમળી, પછી એણે કંઈ ખાધું નહોતું 20-21 દિવસ સુધી, એટલે વાયુ વધી ગયું. પેશન્ટનું આખું પેટ ખાલી હતું. આ ઉપરાંત પેશન્ટને પાછું ગરમી પણ શરીરમાં વધારે હતી, એટલે ખડી સાકર પણ આપી, મયુરપીંચની ભસ્મ અને ગંઠોડા ચૂર્ણ ઉર્ધ્વવાયુ અને હેડકીનું અગત્યનું ઔષધ છે. આ યોગ છે આયુર્વેદ શાસ્ત્રમાં પણ આપેલો છે, પણ જે લોકો, જે વૈદ્યો વારંવાર, આયુર્વેદ તો બહુ જ મોટું ગહન વિશાળ શાસ્ત્ર છે, એનું વારંવાર અધ્યયન મનન ચિંતન કરવું પડે છે, અને એમાં આ યોગ આપેલો છે કે કમળા પછી જે લોકોને હેડકી થતી હોય છે એમાં ખડી સાકર અને ગંઠોડા ચૂર્ણ સાથે મયુરપીચ ભસ્મ આપવામાં આવે તો હેડકી જલ્દીથી મટી જાય છે. અને આ ઉપાય મેં વાંચેલો હતો, પેશન્ટને ત્રીજા દિવસમાં હેડકી મટી ગઈ. એટલે ક્યારેક અમુક દવા તમે કઈ મેડિસિન સાથે આપો છો ને, એ ખૂબ ઉપયોગી થઈ પડે છે. એક દવા એક જ રોગમાં અનેક રોગમાં ઉપયોગી હોય છે, પણ કયું કોમ્બિનેશન એ એક્સપર્ટ વૈદ્ય જ કરી શકતા હોય છે. અને MDમાં તો એટલું બધું રિસર્ચ, ગહન વર્ક હોય છે, અને આયુર્વેદના ઋષિ મુનિઓએ તો ઘણા બધા ગ્રંથો, મારી પાસે એટલી બધી મોટી લાઇબ્રેરી છે ગ્રંથોની મારા પિતાજીના વખતની, હું થોડી પણ ફ્રી પડું ને તો હંમેશા ગ્રંથનું અધ્યયન મનન કરતી હોઉં છું. એટલે આજે ઘરગથ્થુ બધા ઉપચારો છે એ મારા ઘરના નથી, પણ આપણા ઋષિ મુનિઓએ કહેલા છે. બિલકુલ પ્રથમેન, તમે ખૂબ સુંદર વાત કરી કે જે શ્વાસના, દમના અને અસ્થમાના જે પેશન્ટ છે એનામાં એને ખૂબ જ ગુણકારી છે. તો આપણી પાસે જાણું છે કે આપણા બીજા દર્શક મિત્રોના કેટલાક સવાલ છે કે એવા ડિસીઝમાં કે જે ખૂબ જ સેન્સિટિવ હોય છે, કે જે ડાયરિયા થઈ ગયા હોય છે, કે પુરુષના સ્પર્મ શુક્રાણુઓની વાત હોય છે, તો આ બધા જે ડિસીઝ છે એમાં ગંઠોડા કેટલી માત્રામાં લેવું એ બહુ એક સવાલ હોય છે. ભૂખ્યા પેટે લેવું, પછી જમ્યા પછી લેવું, અથવા તો એને કયા મિશ્રણ સાથે લેવું, અને કેટલા ગ્રામ લેવું સવાર સાંજ, આ બધી બાબતોનો થોડી સ્પષ્ટતા દર્શક મિત્રો માટે છે તો એનો પણ જવાબ આપી દઈએ. સાચી વાત કરી, અમુક વસ્તુ એવી છે કે ભાઈઓને માપ પ્રમાણે આપવા હોય છે. એમાં પીપળ ચૂર્ણ એ અશ્વગંધા સાથે લેવામાં આવે તો વાંધો નથી આવતો. આમ તો પીપલી દીપની પાચની વૃક્ષા વાજીકરણ પણ છે, પણ વાજીકરણ અશ્વગંધા ચૂર્ણ સાથે, શિલાજીત સાથે, મુસળી સાથે, કાળી મુસળી, ધોળી મુસળી, કૌંચા સાથે, આ રીતે જ એનું કોમ્બિનેશન કરીને આપવામાં આવે તો એ વાજીકરણ પણ કહી શકાય. અને ઘણા બધા રોગોમાં વપરાતી હોય છે
છે, પણ માપ પ્રમાણે વાપરવાની હોય છે. વાયુ અને કફના રોગીને તો બહુ પ્રોબ્લેમ નથી થતો હોતો. ગંઠોડા પણ વાપરી શકાય. ગંઠોડા એક મૂળ છે ને એનો પાવડર. અને ગંઠોડા માટે હું એક વાત કહેવા માગું છું, ખાસ મહત્વની વાત છે કે જેટલા ગંઠોડા જાડા અને વજનવાળા હોય ને એટલા વધારે સારા. આજે પરીક્ષા છે, મારા પિતાજી એ જમાનામાં કરતા હતા એટલે મેં જોયેલું છે કે જે નકામા હોય કે કાણાવાળા હોય કે વજનમાં હલકા ગંઠોડા હોય ને એ મારા પપ્પા ફેંકી દેતા હતા કે એને ઉપયોગમાં નહીં લેવાના. પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારો ગંઠોડાનો પાવડર, પછી જે પીપર છે કે લીંડી પીપર કહીએ છીએ એ લીંડી પીપરનો પણ પાવડર સારામાં સારો ઉપલબ્ધ છે. અને અત્યારે હું પણ જે મારા પપ્પાજીની જેમ સારામાં સારા જે ગંઠોડા વજનવાળા હોય ને એ સારા આયુર્વેદના દ્રષ્ટિકોણથી એની એક પરીક્ષા આપી છે કે જે વજનવાળાને જાડા ગંઠોડા હોય ને એ ઉપયોગમાં લેવાના. તો એક મેમરી ટોનિક છે પ્રાર્થના ક્લિનિકમાં, એક સારામાં સારો પ્રાયોસી મેમરી ટોનિક છે, એમાં જે પીપર છે એનો પાવડર વપરાય છે. અને બીજું જે ગંઠોડાનો પાવડર છે એ ઓબેસિટી માટે, કે જેને પેટ વધી ગયું હોય કે ભાઈઓ કે બહેનો કોઈને પણ વજન વધી ગયું હોય તો એ લોકો માટે પણ પ્રાર્થના ક્લિનિકમાં એક પી સ્લિમ પ્રાયોસી સ્લિમ પાવડર છે કે જે સવારે એક ચમચી લેવામાં આવે તો ત્રણેક મહિનાની અંદર પેટનો ઘેરાવો ઓછો થઈ જાય છે. અને અશોકભાઈ મેં ઢગલાબંધ પેશન્ટને આ પાવડર આપ્યો છે. અને ખાસ અમેરિકામાં, મારી જે અમેરિકા યુએસ ફોરેનમાં વિદેશમાં તો જે લોકો અહીંથી ત્યાં જાય છે ને એ બધા જ પ્રાયોસી બ્રાન્ડના ગંઠોડા પાવડર છે કે સ્લિમ પાવડર છે, કેમકે ત્યાં ઓબેસિટીનું વધારે છે. તો આ પાવડર ફોરેનમાં પણ જાય છે અને બહુ જ સારું એવું રિઝલ્ટ મળે છે. જે ગંઠોડા પાવડર છે એનું માપમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે 1.5 થી 1 ગ્રામ લેવાનું હોય છે આપણી પ્રકૃતિ પ્રમાણે. ઘણા પેશન્ટ પૂછતા હોય છે, એક જવાબ પણ વચ્ચે આપી દઉં કે એક પેશન્ટ એવો પણ ફોન હતો કે નાના બાળકને કડું કર્યા તો કેટલું આપવું, પણ એ બાળકની પ્રકૃતિ જોઈને જ ખબર પડે. ઘણા પેશન્ટ આવા ફોન કરતા હોય છે, મોટાને તો બહુ વાંધો ન આવે તમે 1/2 ચમચી આપી દો, ગંઠોડામાં પણ 1/2 ચમચી આપી દો વાંધો ન આવે, પણ જ્યારે નાના બાળકને આપવાનું હોય તો સાવ હિંગ જેટલું થોડુંક જ આપવાનું કે મગના દાણા જેટલું આપવાનું હોય. કડું કર્યા તું પણ બાળકની પ્રકૃતિ જોયા પછી જ ખબર પડતી હોય. એટલે દરેક પ્રકૃતિએ રોગબળ પ્રમાણે, રોગીનું બળ પ્રમાણે અને પ્રકૃતિ પ્રમાણે દરેકની માત્રા થોડી થોડી ચેન્જ થઈ જતી હોય છે. આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે 1/2 થી 1 ગ્રામ સુધીનું ગંઠોડા ચૂર્ણ આપી શકાય છે, શકાય છે. લીંડી પીપર છે કોમ્બિનેશન કરીને અમે આપતા હોઈએ છીએ, જેમ કે પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી મેમરી પાવડર છે એમાં શંખપુષ્પી બ્રાહ્મી કઠ ઉપલેટ આ બધું કોમ્બિનેશન છે. પ્રાયોસી સ્લિમ પાવડરમાં ગંઠોડા વપરાય છે, એમાંય ઘણી બધી જડીબુટ્ટીઓ 10 મૂળના કાઢાનો પાવડર આવે છે. ઘનસત્વ 1 કિલોમાંથી આટલો પાવડર બનતો હોય, થોડો કોસ્ટલી હોય પણ રિઝલ્ટ એક જ 15 દિવસમાં મળી જતું હોય છે. જેમ મેં વાત કરી કે 3જા ડોઝમાં જ રિઝલ્ટ મળી જતું હોય છે, ભલે થોડું મોંઘું હોય પણ સરવાળે સસ્તું પડતું. પ્રથમે એક છેલ્લે આપણે સમય ઓછો છે પણ એક જે મુખ્ય મેં સાંભળ્યું છે જોયું છે અને દર્શક મિત્રોનો સવાલ છે કે સરદર્દ જે થતું હોય છે હેવી અને માઇગ્રેનમાં તો ગંઠોડાનું જે એક નશ્યનો જે પ્રયોગ થાય છે એ પ્રમાણેનું આપતા હોય છે, તો આપણા પ્રાર્થના ક્લિનિકમાં જે પંચકર્મમાં જે નશ્યનો ઉપયોગ કરી અને સરદર્દ અને માઇગ્રેનની જે ટ્રીટમેન્ટ છે એ શું છે અને એમાં દર્શક મિત્રોનો સવાલ છે. આયુર્વેદમાં એ ઉપાય બતાવ્યો છે કે જે ગંઠોડાનું ચૂર્ણ અને પોટલી બનાવીને સૂંઘવામાં આવે તો માથાનો દુખાવો મટી જાય છે. અને એની સાથે સાથે ઘરગથ્થુ ઉપચાર બતાવો કે ગંઠોડા જે હોય એને ઘસીને કપાળ પર લગાવવામાં આવે ને તો પણ માથાનો દુખાવો મટી જાય. પ્રાર્થના ક્લિનિકમાં નશ્ય માટે તેલ બનાવેલું છે કે જેમાં ગંઠોડા પાવડર મિશ્રણ કરીને પકાવીને ઔષધ સિદ્ધ એક તેલ બનાવેલું છે, જેનું નશ્ય ટીપા આપવામાં આવે છે તો માઇગ્રેનવાળાને ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. પણ આ જે નશ્ય જે સૂંઘવાનું હોય છે એ એક્સપર્ટ ડૉક્ટર પાસે જ કરાવાતું હોય છે, ઘરે ના લઈ શકાય, કેમકે ગંઠોડા બહુ તિક્ત કઠણ કડક હોય છે, ઉષ્ણ હોય છે અને જો સૂંઘવામાં આવે ને તો નાકમાં ને માથામાં ચડી જતા હોય છે. એટલે આ ઘરગથ્થુ ઉપચાર ડૉક્ટર પાસે જ, ડૉક્ટરની સામે જ કરાય, આ ઘરે નહીં કરવાનો. ડૉક્ટર જે તેલ આપે
પ્રાર્થના ક્લિનિકમાં જે તેલ હું આપું છું એ તમે ઘરે નાખી શકો છો, કેમ કે એ સિદ્ધ કરેલું તેલ છે, એમાં એટલું ગંઠોડા ને બીજી ઘણી બધી વનસ્પતિ પડે છે. પણ જ્યારે પાવડર સૂંઘવાની વાત છે, એ પોટલીમાં બાંધીને સૂંઘવાનું કહ્યું છે કે જેમ છીકણી સૂંઘતા હોય એ રીતે ગંઠોડા પાવડરને પોટલી બનાવીને સૂંઘવામાં આવે તો માથાનો દુખાવો મટી જાય છે. અને ઘણા લોકો હાથથી સૂંઘતા હોય છે તો હાથથી સૂંઘવાનો પ્રયત્ન નહીં કરવાનો, પોટલીમાં નાખીને હજી સૂંઘી શકાય. બિલકુલ પ્રાર્થનાબેન, દર્શક મિત્રોના ઘણા બધા સવાલ છે પણ અહીંયા સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન કરીશું. પ્રાર્થનાબેન, ખરેખર ખૂબ જ આનંદ થયો કે દર્શક મિત્રોના આવા સવાલ હતા, વનસ્પતિ જડીબૂટીની વાત હોય. પરંતુ દર્શક મિત્રો, હું જણાવી દઉં કે આયુર્વેદની આ જબરજસ્ત જડીબૂટી છે અને ક્વોલિટી હોય છે, અને એનો ઉપયોગ જો સમજીને કરાય એટલે, ખાસ મેં જે શરૂઆતમાં કહ્યું કે જે પણ દ્રવ્ય પદાર્થની અમે વનસ્પતિ જડીબૂટીઓની એક એક જે વાત કરતા હોય છે, જો સમજી લો અને એનો એ રીતે ઉપયોગ કરો તો એ ચોક્કસપણે ફાયદો કરશે. દર્શક મિત્રો, ઘણી બધી વાતો કરીશું પરંતુ અહીંયા સમયની મર્યાદા એટલે કાર્યક્રમ સમાપન કરીશું. ફરીથી મળીશું આવતા એપિસોડમાં, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબૂટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી.